આજ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જંગી મતદાન થાય અને મતદારોએ મતદાન કરતી વખતે ખાસ કરીને કઈ બાબતનું ધ્યાન રાખવી જોઈએ તેની જાણકારી આપવા માટે ચૂંટણી આયોગ દ્વારા સ્વીપ એટલે કે સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં કલ્ચરલ પ્રોગ્રામ કરવામાં આવે છે. ભવાઈ, નાટક અને શેરી ગરબા કરીને મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને લોકોને સીધી વાત કરીએ, સીધું સમજાવીએ કે ભાષણ દ્વારા કે વક્તવ્ય દ્વારા એમને સમજાવીએ તો કદાચ એટલી અસરકારકતા ઊભી ન થઈ શકે તે ધ્યાનમાં રાખીને કલ્ચરલ પ્રોગ્રામ્સ મારફતે કે જેમાં પપેટ શો આવી જાય, શેરી નાટકો આવી જાય, સાંસ્કૃતિક કાર્યક્રમો આવી જાય, શેરી નાટકો આવી જાય, એ ઉપરાંત ગરબા, ડાન્સ, લોક નૃત્ય આવી જાય, લોક સંગીત આવી જાય, આવા તમામે તમામ માધ્યમો મારફતે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે લોક જાગૃતિના કાર્યક્રમો અનેક વિવિધ પ્રકારના દરેકે દરેક જિલ્લામાં હાથ ધરવામાં આવી રહેલા છે. જો કે આ વખતે ખાસ કરીને ચૂંટણી આયોગ દ્વારા ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મતદારોને તેમના હકની જાણકારી આપવામાં આવે છે. જો કે આ લોકસભાની ચૂંટણીમાં જે લોકો વોટ આપવા માંગતા હોય પરંતુ તેમને કોઈ ઉમેદવાર પસંદ ના હોય તો ઈવીએમ મશીનમાં નાટો એટલે કે નન ઓફ ધ અબોવનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે, જેને પ્રેસ કરવાથી મતદારના મતની ગણતરી પણ થશે. વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા એક નવો મતલબ બધા નાગરિકને એક ચાન્સ મળ્યો છે કે તમને કોઈ ઉમેદવાર પસંદ નથી તો તમે નોટા પણ તમે પ્રેસ કરીને આવી શકો છો. સો એ બહુ સારી વસ્તુ છે કે તમે કોઈ ઉમેદવારને યોગ્ય નથી સમજતા, તમારા લાયક નથી સમજતા તો તમે નોટા દબાવીને આવી શકો છો. હું મારી જાતને લખી સમજું છું કે મને 21 વર્ષની ઉંમરે બીજી વાર વોટ કરવા મળી રહ્યો છે. સો મને એ વસ્તુનું હવે ઘણો એવી જાણ છે કે મારે કોને વોટ આપવો જોઈએ અને કેવી રીતે મારે વોટિંગ કરવું જોઈએ. કારણ કે હું 20 વર્ષની છું, મારો ફર્સ્ટ વોટ છે, પણ મને એટલી ખબર પડે છે ડેફિનેટલી કે મારે કઈ કમ્યુનિટીને, કઈ પાર્ટીને વોટ આપવો જોઈએ. એન્ડ આઈ ડેફિનેટલી વોટ ફોર ધ બેસ્ટ પર્સન. 5 વર્ષનો સવાલ જવાબ આપણા દેશને બહુ જરૂર છે, તો શ્યોર વોટ આપવા જાઉં, હું પણ વોટ આપવા જઈશ. એટલું જ નહીં, હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી ગરમીનો પારો પણ ઊંચો છે, જેથી લોકો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે મતદાનના સમયમાં પહેલા કરતા 2 કલાક એટલે કે 1 કલાક સવારે અને 1 કલાક સાંજે એમ વધારો કરવામાં આવ્યો છે.